વાજપેયી જીના નિધનની જાહેરાત અંગે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર કર્યા વાર. વડાપ્રધાનનું ભાષણ થવા દેવા અટલજીના નિધનની જાહેરાત બીજા દિવસે કરાયાનો દાવો. મરાઠા બાદ હવે મુસ્લિમ આરક્ષણ સમિતિ પણ આરક્ષણ માટે આંદોલન કરવાની તૈયારીમાં. 5% આરક્ષણનો અમલ નહીં થાય તો આંદોલનની ચીમકી. રેરા અંતર્ગત ટાઇટલ ઇન્સ્યોરન્સ નામનો નવો ફેરફાર મહારાષ્ટ્ર સરકારે અમલમાં મૂક્યો. વીમો કઢાવવો બનશે ફરજિયાત. ઘરની કિંમત વધવાની શક્યતા. થાણે, નવી મુંબઈ, કલ્યાણ સહિતના મનપાના હદમાં ઔદ્યોગિક વેપારના ક્ષેત્રમાં ગૃહ નિર્માણ પ્રોજેક્ટને મંજૂરી. બાંધકામ ક્ષેત્રનો વધશે વ્યાપ. મુંબઈના પરેલમાં વધુ એક આગની ઘટના. પ્રીમિયર ટોકીઝ નજીક ગોડાઉનમાં લાગી ભીષણ આગ. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતની સાહિત્ય અકાદમી નર્મદ પારિતોષિકનો યોજાયો કાર્યક્રમ. સોલાપુર મિત્ર મંડળને મળ્યો પુરસ્કાર. કેરળ પૂરગ્રસ્તોને દાન કરી રકમ. મુંબઈમાં પાલિકા સંચાલિત શાળામાં ટૂંક સમયમાં લાગશે સીસીટીવી કેમેરા. નગરસેવકોની માંગને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિથ રાજગુરુ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનની 16 ઓગસ્ટે જાહેરાત કરવામાં આવી ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રશ્ન કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં સ્વરાજ્ય આ બાબતે લખતા મોદી સરકારને ટોણો માર્યો છે. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રીય શોક ટાળવા માટે અને વડાપ્રધાન મોદીનું ભાષણ થાય તે માટે અટલજીના મોતની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે એમ કે તેવી આશંકા સંજય રાઉતે વ્યક્ત કરી છે. સ્વતંત્ર દિનાચા 16 હોણ ગરજેચા असतो. त्या दिवशी झेंडा अर्ध्यावरती उतरवणं हे संकेत चांगले नाही. प्रधानमंत्र्यांना देशाला काहीतरी सांगायचं असतं. या सगळ्या गोष्टी त्या दिवशी थांबल्या असत्या आणि म्हणून मला असं वाटतं की 16 तारखेपर्यंत लाईफ सपोर्ट सिस्टीमच्या माध्यमातून अटलजींचा श्वास जो आहे किंवा त्यांच्यावर प्रकृतीवरती उपचार हे सुरू राहिले. पण शेवटी नाईलाजानं डॉक्टरांना निर्णय घ्यावा लागला आणि मला वाटतं 17:45 दुसऱ्या. મરાઠા આંદોલનની સાથે સાથે હવે મુસ્લિમ આરક્ષણ સમિતિ પણ આંદોલન કરવાની તૈયારીમાં છે. 5% આરક્ષણ નહીં આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મુસ્લિમ સંગઠન દ્વારા આપવામાં આવી છે. મુસ્લિમ ભાઈઓને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપવું તેવી માંગ મુસ્લિમ આરક્ષણ સમિતિની છે. આંદોલન માટેની તારીખ અને સ્વરૂપ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવું નિવેદન મુસ્લિમ નેતા હુસેન દલવાઈએ આપ્યું છે. મુસ્લિમ સમાજાલા આરક્ષણ મળવું આણી ત્યા સંબંધામાં નિર્ણય પૂર્વીચા સરકારને ઘેતલેલા હતા ત્યાંની અંમલબજાવણી વહાવી હીચ આમી ઈચ્છા આહે. આણી શિક્ષણામાં માગાસલે આહોત. નોકરીમાં આમાં કુઠે ઘેતલે જાત નહીં. ઇતકંચ નહીં, સંગઠિત ઉદ્યોગામાં સુદ્ધા આમાં નોકરા મળત નહીં. યુવકને ઢોરમાર મારતો વિડીયો વાયરલ થતા લોકોમાં માર મારનાર સામે તિરસ્કારની લાગણી જોવા મળી છે. વાયરલ થયેલ વિડીયો મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારનો છે. વેકોલી દુર્ગાપુર ક્ષેત્રમાં પોલીસ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. કોલસાની ચોરીના આરોપમાં 2 યુવકોને 1 રૂમમાં બંધ કરવામાં આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ પટ્ટા વડે એક યુવકને ઢોરમાર મારે છે. હાલા વાયરલ થયેલ વિડીયોને લઈ તપાસ કરવામાં આવી રહી છે. રેરા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. ટાઇટલ ઇન્સ્યોરન્સ અંતર્ગત હવે ફરજિયાત વીમો કઢાવવામાં આવશે. જમીન માલિક અને બિલ્ડિંગ ડેવલપર બંને વીમો હવે કાઢાવવો પડશે. ત્યારે આ ફેરફારના કારણે ઘરોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. વિદેશમાં ટાઇટલ ઇન્સ્યોરન્સનું ચલણ લોકપ્રિય છે. ખાસ કરીને વિદેશમાં રહેતા રોકાણકારોને આકર્ષવા માટે આ નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ટાઇટલ ઇન્સ્યોરન્સની અમલવારી થશે તો મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બનશે. ટાઇટલ ઇન્સ્યોરન્સ થતાં બિલ્ડરોને 2-3% વધુ રકમની ચૂકવણી કરવી પડશે. ત્યારે ઇન્સ્યોરન્સ ફરજિયાત થવાથી ઘર ખરીદવા માટે હવે સામાન્ય લોકોએ પોતાના ખિસ્સા વધારે હળવા કરવા પડશે. થાણેમાં વારંવાર પડતા ખાડા અને તેની પાછળ થતા ખર્ચને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે કે આ ખાડાઓ અર્થશાસ્ત્ર, શિવસેના અને થાણે મહાનગરપાલિકાના પ્રશાસનની સાંઠગાંઠથી પડ્યા છે. આ ઉપરાંત
પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે 10 દિવસમાં ખાડા મુક્ત થાણે નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે. મુંબઈમાં હવે ઘર નિર્માણ કરવા માટેના વધુ દ્વાર ખોલવામાં આવ્યા છે. મુંબઈ પ્રશાસન દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઘર બનાવવા માટેના કાયદાને પરવાનગી આપી છે. થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, મીરા, ભાયંદર વિસ્તારોને ગૃહનિર્માણના કાયદામાં આવરી લેવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ બિઝનેસમાં વધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે કારખાનાઓ બંધ હાલતમાં હોય તથા ઔદ્યોગિક વેપાર માટેની જગ્યાઓ પર કોઈપણ પ્રકારની કામગીરી ન થતી હોય તેવા વિસ્તારોમાં બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બાંધકામ પૂર્વે મહાનગરપાલિકાના અધિકારીઓની પરવાનગી મેળવવી પડશે. પાલઘર વિસ્તારમાં થયેલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. દહાણું ચારોટી રસ્તા પર સારણી ગામ પાસે 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા અને 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્વપ્નિલ શિંગડા, તેની પત્ની શર્મિલા તથા મનોજ ગુહેનનું અકસ્માતમાં મોત નિપજ્યું. ત્યારે અકસ્માતમાં 2 બાળકો ગંભીર રીતે ઇજા પામ્યા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રક્ષાબંધનનો તહેવાર ઉજવીને પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. નાસિકનો હાઈવે, તેના પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતનો હાઈવે બની ગયો. હાઈવે પર ખાડાના કારણે અગાઉ પણ નાના મોટા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. ત્યારે રક્ષાબંધનના દિવસે જ એક પરિવારે અકસ્માતમાં પોતાના 2 બાળકો ગુમાવ્યા. રક્ષાબંધનનો કાર્યક્રમ પતાવી પ્રકાશ ધરત રાતના સમયે તેની પત્ની અને 2 બાળકો સાથે 2-વ્હીલર પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે 2-વ્હીલર ખાડામાં પડતા સ્લીપ થઈ ગયું અને 2 બાળકો રસ્તા પર પટકાયા. રસ્તા પર પૂરપાટ ઝડપથી આવતા ટાયર નીચે 2 બાળકો આવી જતા 2 બાળકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તો પતિ અને પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર આવેલા ખાલાપુર તાલુકા નજીક ધામણીમાં પાસે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. મુંબઈ તરફ જતી ક્રુઝર જીપે ટ્રેલરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. 3 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ખાલાપુર તાલુકા નજીક ધામણીમાં આ અકસ્માત સર્જાયો. મુંબઈમાં આગની ઘટનાઓ શમવાનું નામ જ લઈ રહી નથી. ત્યારે પરેલમાં વધુ એક આગ લાગવાની ઘટના બની. પ્રીમિયર ટોકીઝ નજીક ગોડાઉનમાં આગ લાગી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. તો બિલ્ડિંગમાંથી રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઘડિયાળનું ગોડાઉન આવેલું છે. ડોક્ટર નરેન્દ્ર દાભોલકર હત્યાના કેસમાં સીબીઆઈએ કોર્ટમાં કેટલાક નવા અને ચોંકાવનારા ખુલાસા કર્યા. દાભોલકર અને ગૌરી લંકેશની હત્યા કરવા માટે એક જ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી સીબીઆઈને શંકા છે. શું છે પિસ્તોલ કનેક્શન, જોઈએ આ રિપોર્ટમાં. ડોક્ટર નરેન્દ્ર દાભોલકર પર પ્રત્યક્ષ ગોળીબાર કરનાર સચિન અંદુરેને સીબીઆઈએ કોર્ટમાં હાજર કર્યો હતો. આ સમયે સીબીઆઈ દ્વારા કોર્ટ સામે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ગૌરી લંકેશની હત્યા માટે વાપરવામાં આવેલી પિસ્તોલ અને 3 બુલેટ સીબીઆઈ જપ્ત કરી હતી. લંકેશ હત્યા પ્રકરણમાં અટક કરાયેલા આરોપીએ પિસ્તોલ અને બુલેટ સચિન અંદુરેને આપી હતી. અંદુરે 11 ઓગસ્ટ 2018માં આ પિસ્તોલ તેના શાળા શુભમ સુરનને આપી હતી. શુભમે તે તેના મિત્ર રોહિત રગેને આપી હતી. દાભોલકર અને લંકેશની હત્યા એક જ પિસ્તોલથી કરવામાં આવી હોવી જોઈએ. બેલિસ્ટિક રિપોર્ટ આવ્યા પછી જ આ વાત સ્પષ્ટ થઈ શકશે તેવું સીબીઆઈએ કહ્યું છે. ગૌરી લંકેશ કેસમાં એક આરોપી જો આહે તેને યાચ્યાકડે પિસ્તોલ દિલી હોતી આણી ती પિસ્તોલ તેને રિકવર કેલી અસે સીબીઆઈએ મનના હોતા આણી તેમના કળસકર સોબત યાચા એકત્ર તપાસ કરાયચા, ઇન્ટ્રોગેશન કરાયચા આહે. યા ગ્રાઉન્ડવર તેની પોલીસ કસ્ટડી માંગીતલી. ગૌરી લંકેશ હત્યા પ્રકરણમાં કર્ણાટક ઈટીએસએ કરેલી અટકમાં કેટલાક આરોપીઓને સંબંધ દાભોલકરની હત્યા સાથે પણ છે. એ માટે સીબીઆઈ તેની તપાસ કરવા માટે કસ્ટડીમાં લઈ શકે છે. પરંતુ દાભોલકર હત્યા કેસમાં સીબીઆઈએ 2 અલગ અલગ થિયરી રજૂ કરી છે.
જે ખોટી છે તેવો દાવો અંજુરીના વકીલે કર્યો છે. તો ત્યાં કુઠે એસ મતલબ હતો કે મારે કરી દુસરે હોતે અને તેમના શોધણ બાકી હે, પરંતુ હી જી નવીન તેની થિયરી આણલી હે ત્યાં સંદર્ભે આમચે એસ મણનો હતો કે કુઠે હ્યા આરોપીચા રોલ ત્યાં ચાર્જશીટમાં દિલેલા નહીં હે, ત્યામુળે એલા ખોટે યાદ પચવલો અસા આમી કોર્ટાસમોર માનલા. સચિન અંદુરેને 30 વાગ્યા સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. અંદુરે દાભોલકર હત્યા કેસમાં અટક કરાયેલા શરદ કળસકરની સીબીઆઈ એક સાથે પૂછપરછ કરશે, જેમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. નીતિન પાટણકર, સી મીડિયા, પુણે. નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેના હત્યાના પ્રકરણમાં કસ્ટડીમાં રહેલા વૈભવ રાઉત સાથે અન્ય 9 આરોપીઓને સનાતન સંસ્થા સાથે કોઈ જ સંબંધ ન હોવાનો દાવો કરાયો. પ્રેસ કોન્ફરન્સ કરીને સનાતન સંસ્થાએ આ ખુલાસો કર્યો. આરોપપત્રમાં સનાતનનો ક્યાંય પણ ઉલ્લેખ નથી, જ્યારે સનાતન પર પ્રતિબંધ મૂકવાની માગણી તથ્યહીન હોવાનો દાવો કરાયો. તેમજ અનીસના કાર્યકર્તાઓ જાણી જોઈને સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. मुंबई एटीएसनी आणि सीबीआयनी असे एकूण 9 जणांना अटक केली आहे. मला इथे स्पष्ट करायचं आहे की अटक झालेले हे जे 9 जण आहेत ते कोणीही सनातन संस्थेचे साधक नाही. आणि जे साधक सनातन संस्थेचे नाही आहेत तर त्यावरून सनातन संस्थेवर बंदी घातली पाहिजे अशा प्रकारची मागणी करणं. કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કારીગરોનું શોષણ થઈ રહ્યું છે, એટલે આ કામદારોને ન્યાય અપાવવા માટે અમે એક પીઆઈએલ કરવાના છીએ. આ માહિતી મહારાષ્ટ્રના કામદાર સંગઠનના નેતા સચિન આહિરે આપી છે. સચિન આહિરની પનામા એટલે કે વિદ્યુત મેટલિક્સ કંપનીના કામદાર સંગઠનને કોર્ટે સત્તાવાર સંગઠન તરીકે માન્યતા આપી છે, ત્યારે નીમ બોર્ડનું અનાવરણ કંપનીની જગ્યામાં સચિન આહિર અને ધારાસભ્ય જીતેન્દ્ર આહવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામદાર સંઘાચ્યા વતીની આજ વિદ્યુત મેટલ અને સુપરમેક્સ કંપની યાવરથી અધિકૃત રીતિને માનનીય ન્યાયાધીશ અને વિશેષતઃ સર્વ કર્મચાર્યાંચ્યા બહુમતાની પાઠિંબ્યાને આજ એવડ્યા વર્ષાચ્યા સંઘર્ષાનંતર આમચ્યા સંઘટનેલા આજ માન્યતા મિળાલેલી આહે. आणि म्हणून मला सांगण्यात आनंद होतोय की महाराष्ट्र राज्य राष्ट्रीय कामगार संघाने ठाण्याचं नाक औद्योगिक नाक टिकवण्याचं काम आजपर्यंत केलेलं आहे आणि तेच काम पुढच्या काळामध्ये आम्ही निश्चितपणे हजारो कामगारांच्या सहकार्याने आणि विश्वासाने आम्ही. મુંબઈની પાલિકા સંચાલિત શાળાઓમાં ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા ફિટ કરાશે. નગરસેવકોની માંગને લઈ પાલિકા પ્રશાસન અને શિક્ષણ ખાતા દ્વારા સીસીટીવી ફિટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્ય માટે ટેન્ડર પાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુધરાઈ પ્રશાસને 2018-19 નાણાકીય અંદાજપત્રમાં તેની માટે ખાસ જોગવાઈ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે પણ પાલિકાની દરેક શાળામાં સીસીટીવી લગાડવાનો આદેશ આપ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાષ્ટ્રવાદ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાય. આ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં કોંગ્રેસ સાથે સામ્યવાદી પક્ષ તરીકે ગઠબંધન કરવાની બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે બેઠકને લઈ એનસીપી નેતા શરદ પવારે સ્પષ્ટતા કરી આગામી ચૂંટણીને લઈ એનસીપી પણ ઉભરી આવશે તેવો શરદ પવારે વિશ્વાસ વ્યક્ત કર્યો. जहाँ तक कांग्रेस की बात है, मेरी और कांग्रेस अध्यक्ष से बात हो गई 1-2-3 बार और हम लोगों ने यह तय किया कि कांग्रेस के तरफ से अशोक गहलोत जी और उनके राज्य के प्रेसिडेंट अशोक चौहान जी और एनसीपी के तरफ से प्रफुल्ल पटेल साहब और हमारे राज्य के प्रेसिडेंट जयंत त्रिपाठी साहब ये लोग बैठेंगे और इस पर डिटेल बहस करके कोई अंतिम डिसीजन लेंगे. કોઈ સમસ્યા આવે તો બાકી ઉપર કે સુપ્રીમ કોર્ટે ફાઈલ મળી જાય. સર સનાત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી નર્મદ પારિતોષિક 2018 કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રી સોલપુર ગુજરાતી મિત્ર મંડળને રૂપિયા 51,000 પુરસ્કાર આપી સીમાચિહ્ન અને સન્માનપત્ર એનાયત કરાયા. સોલાપુર
સોલપુર ગુજરાતી મિત્ર મંડળે આ 51,000માં 4,50,000 ઉમેરી કેરળના પૂરગ્રસ્તોને રિલીફ ફંડમાં આપ્યા. હિન્દી સિનેમાએ આજે વિશ્વ ફલક પર નામના મેળવી છે ત્યારે વર્ષોથી હિન્દી સિનેમાના સફરના સાથી રહેલા આર આર સ્ટુડિયોને હવે વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કપૂર પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ સ્ટુડિયોને હવે વેચવામાં આવશે. સ્ટુડિયોની જાળવણી કરવામાં ભારે ખર્ચો આવી રહ્યો હતો. ઋષિ કપૂરે સ્ટુડિયો બંધ કરવામાં આવશે તે વાતની પુષ્ટિ કરી હતી. થોડા સમય પહેલા આરકે સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી હતી અને આગથી સ્ટુડિયોને ભારે નુકસાન થયું હતું. હિન્દી ફિલ્મ જગતના શરૂઆતના તબક્કામાં શોમેન તરીકે ઓળખાયેલા રાજ કપૂરે આરકે સ્ટુડિયોની સ્થાપના કરી હતી. ત્યારે આ સ્ટુડિયો અનેક સુપરહિટ ફિલ્મોનો સાક્ષી છે. સ્ટુડિયો તો વેચાઈ જશે પરંતુ તેની યાદગીરી લોકમાનસમાં કાયમ માટે જળવાઈ રહેશે. મુંબઈમાં સ્વર્ગીય ગુરુ આશા જોગળકેરના સ્મરણાર્થે ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કથક સમ્રાટ બિરજુ મહારાજને ગુરુ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. દાદરના શિવાજી પાર્ક પરિસરમાં આવેલ વીર સાવરકર સ્મારક સભાગૃહમાં કાર્યક્રમ કરાયો. કાર્યક્રમમાં પૂજ્ય બિરજુ મહારાજના શિષ્ય શાશ્વતી સેન, જાણીતી અભિનેત્રી અર્ચના જોગળેકરે કથક નૃત્ય રજૂ કર્યું. કાર્યક્રમમાં અભિનેતા જેકી શ્રોફ પણ ઉપસ્થિત રહ્યા. उस ज्योति को जलाए हुए बैठे हुए हैं, उनकी डाली माँ को लेकर आगे बढ़ रहे हैं. पंजी दीदी हैं, ये लोग सब लोग मतलब कह रहे हैं, मतलब ये सब लोग दीवाने हैं, कथक के दीवाने हैं. ये लोग दीवाने लोग हैं, जो दीवाने होते वहीं लगे रहते हैं आखिरी दम तक. गुरु श्रीमती आशा जोगळेकर यांच्या नावानी मी हा पुरस्कार घोषित केलेला आहे. माझ्या गुरुच्या नावानी त्यांच्या स्मृतीमध्ये गुरु गौरव पुरस्कार, ज्यामध्ये मानपत्र आणि 1,00,000 रुपयाची धनराशी एका बुजुर्ग गुरुंना दिली जाते. आणि यावेळेला हे या पुरस्काराचे मानकरी पद्मविभूषण पंडित बिरजू महाराज होते. અત્યાર સુધી તમે ડેસ્ટિનેશન વેડિંગ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ અમે તમને જણાવીશું ડેસ્ટિનેશન રક્ષાબંધન વિશે, જ્યાં પરિવારની 4 પેઢી લોનાવાલામાં ઉજવી ડેસ્ટિનેશન રક્ષાબંધન. મુંબઈમાં ઘાટકોપરમાં 12 ભાયા પરિવારની 4 પેઢીઓએ આ વર્ષે રક્ષાબંધન કંઈક અનોખી રીતે ઉજવી. તેમની 4 પેઢી ડેસ્ટિનેશન રક્ષાબંધન ઉજવવા પહોંચી ગઈ હતી લોનાવાલા, જેમાં પરિવારના 3 વર્ષથી લઈને 72 વર્ષના સભ્યોએ ભાગ લીધો, જ્યાં કોઈ ગુજરાતથી તો કોઈ બેંગ્લોરથી રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યું હતું. આ વર્ષે વિચાર કર્યો હતો કે રક્ષાબંધન કરવી છે, પણ મારા કાકાએ વિચાર કર્યો કે 3 કલાકની નહીં, એની બદલે આપણે 3 દિવસની રક્ષાબંધન કરીએ. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે અમારું સેનેટોરિયમ જે બહુ જ સરસ છે ત્યાં આગળ પ્લાન કરીએ રક્ષાબંધન. એટલે અમે ડેસ્ટિનેશન રક્ષાબંધન પ્લાન કરી, જેમાં અત્યારે 65 જણ ઇન હતા. આ રીતે રક્ષાબંધન ઉજવવાની ઈચ્છા પરિવારના વડીલ અને દીપાલી શાહના પપ્પા વસંત રતિલાલ બારભાયાએ કરી હતી, પરંતુ આ ઈચ્છા પૂરી થતા પહેલા જ તેમનું અવસાન થઈ ગયું, એટલે આ બીડું દીપાલી અને તેના ભાઈએ ઝડપ્યું. અમે લગભગ 2 મહિનાથી સેનેટોરિયમ બુક કરાવ્યું હતું. ઘણી બધી વસ્તુ એવી હતી કે 3-3 દિવસ હતા, એટલે 3 દિવસ બધા આ જનરેશન જે છે એ મોબાઈલ અને ટીવીથી દૂર રહે, એની માટે આપણે શું પ્લાન કરી શકીએ એ વિચારતા હતા. એટલે અમે લોકોએ ઘણી બધી અલગ અલગ ટાઈપની ઇવેન્ટ અને ગેમ્સ ઓર્ગેનાઇઝ કરી હતી. અમે ત્યાં ડીજે ઓર્ગેનાઇઝ કર્યું હતું. ગેમ્સની ઘણી બધી કેટેગરી હતી, જેમ કે ટોડલર્સની ગેમ, કપલની ગેમ, ભાઈ બહેનની ગેમ, પપ્પા અને ડોટરની ગેમ, થોડી રાઇટિંગ ગેમ્સ, સિનિયર સિટીઝન માટેની ગેમ્સ. એટલે અમે 2 દિવસ એવી રીતના કર્યા. દીપાલીના પિતાની ઈચ્છા પ્રમાણે દીપાલીએ ડેસ્ટિનેશન રક્ષાબંધનનું આયોજન કર્યું. 3 દિવસ બહુ ધામધૂમથી રક્ષાબંધન ઉજવવામાં આવી, જેમાં આખા પરિવારે મન મૂકીને ભાગ લીધો, જ્યાં 3 દિવસ અલગ અલગ ડ્રેસ કોડ અને ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસની આ રક્ષાબંધનમાં કોઈ બહેનોએ રાખડી પણ લાવવાની નહોતી કે મીઠાઈ લાવવાની નહોતી. 12 ભાયા પરિવારમાં રહેલા ભાઈઓ સાથે ભાભીઓને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ પરિવારે લગભગ 250 જેટલી રાખડીઓ બાંધી હતી.
કેમેરામેન અમૂલ વાઘ સાથે કૃપા પંડ્યા, ઝી મીડિયા, મુંબઈ. બહેનોને ભાઈએ બાંધી રાખડી. હા, તમે સાચું જ સાંભળ્યું, આ રક્ષાબંધનમાં ભાઈને નહીં પરંતુ બહેનને રાખડી બાંધવામાં આવી. મુંબઈના ખાર વિસ્તારમાં ભાઈઓએ પોતાની બહેનોને રાખડી બાંધી અને પર્વની ઉજવણી કરી. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર, જ્યાં બહેન ભાઈને રાખડી બાંધીને પોતાની રક્ષા કરવાનું વચન લે છે. પરંતુ મુંબઈના ખારમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં ભાઈએ બહેનને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી. જૈસે લોગ સોચતે કે બસ ભાઈ અપની બહેન, ભાઈ બસ અપને બહેન કી રક્ષા કર સકતે, પર હમને ઇસ ટાઈમ યુનિક સોચા હૈ કે ઇસ ટાઈમ બહેન હમારી રક્ષા કરેંગે, તો ઇસલિયે હમ ઇસ ટાઈમ મેને અપને બહેનો કો રાખી બાંધે. આજના સમયમાં પહેલાથી જ બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરે તેવો રિવાજ છે. પરંતુ આ રિવાજને આજની પેઢી પોતાની રીતે નવો ઓપ આપીને ઉજવી રહ્યા છે. આજની પેઢી દરેક વાતને અલગ રીતે ટ્વિસ્ટ અને ટર્ન આપે છે. એકી ચીજ ઓર એકી લેગસી મતલબ ફોલો કરકે ક્યા મતલબ, યુ શુડ, યુ નીડ ચેન્જીસ. સો ઓર જિસ સાલ જૈસે મતલબ વુમેન એમ્પાવરમેન્ટ હે, તો વો ભી તો કુછ કર સકતે હમારે લિયે. સોચતે કે રાખી સી ભાઈ ઓર બહેન કા રિશ્તા નહીં, યે બહોત બડા રિશ્તા હૈ, હમે એક દૂસરે કા સપોર્ટ કરના ચાહીએ, એક દૂસરે કી મદદ કરના ચાહીએ, ઓર કઠિન પરિસ્થિતિ મે ઉનકે સાથ સદૈવ ખડા રહેના ચાહીએ. આ ભાઈ બહેનોએ સમાજ સામે એક નવો જ દાખલો રજૂ કર્યો છે, જ્યાં બહેનોએ ભાઈના એક પણ પૈસાનો ખર્ચ ન કરાવતા પોતાના પૈસાથી જ ગિફ્ટ લઈ લીધી. ભાઈને મુજે રાખી બાંધી હૈ, મુજે બહોત અચ્છા લગ રહા હૈ કે ઇસે મુજે રાખી બાંધી હૈ, ઓર પહેલી વાર એક્સપિરિયન્સ કિયા હૈ. હર સાલ હમ રાખી સેલિબ્રેટ કરતે હૈ, તો મેં ઉસે બાંધતી હું કે વો મેરી રક્ષા કરે. ઇસ ટાઈમ હમને અલગ કિયા હૈ કે મેં ભી ઉસકી રક્ષા કર સકતી હું. પુરાણોથી રક્ષાબંધનનો અનોખો મહિમા છે, ત્યારે નવી પેઢીમાં ભાઈ બહેનને રાખડી બાંધીને એક નવો જ ચીલો પાડી રહ્યા છે. મહિમા સિંહ, ઝી મીડિયા, મુંબઈ. મુંબઈમાં મોસી કી ચાય હાલમાં ચર્ચામાં છે. વિકલાંગતાને માત આપવા માટે ચાનો બિઝનેસ કરતા ફાતિમા ખાનને મળેલી નવી સવારીના કારણે તેમના સપનાઓને નવું બળ મળ્યું. કેટલાક વર્ષો પહેલા રેલવે અકસ્માતમાં ફાતિમાએ પોતાના બંને પગ ગુમાવ્યા. આ દુઃખમાંથી હજુ તે બહાર નીકળ્યા ન હતા ત્યારે તેમના નાના દીકરાનું આકસ્મિક મોત થયું. તેના પછી તેના ઘરની અને પૌત્રની સંપૂર્ણ જવાબદારી ફાતિમા પર આવી ગઈ, જેના કારણે તેમણે ચાનો બિઝનેસ શરૂ કર્યો અને આજીવિકા રળવાની શરૂઆત કરી. શરૂઆતના સમયમાં તે સાયકલ પર ચા વેચતા હતા, જેમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે આદિનાથ ફાઉન્ડેશને ફાતિમાને ફરી શકાય અને ચાનો બિઝનેસ કરી શકાય તે માટે 3 પૈડાવાળી ઇલેક્ટ્રોનિક સાયકલની ભેટ આપી. ઇલેક્ટ્રોનિક નવી સાયકલના કારણે ફાતિમાનું જીવન સરળ બન્યું અને તે સહેલાઈથી હરીફરીને પોતાનું કામ કરી શકે છે. મેરે લડકે કે સાથ મેં ચાય બનાકર બિસ્કિટ ચાય બેચતી હું. ઈ સાયકલ મુજે બહોત મિલ ગઈ હૈ, ઇસે બહોત ખુશી હો ગઈ, ઇસલિયે મેં ઇસે ઓર જગહ આગે બઢુંગી. સાયકલ, ટ્રાયસિકલ આપણ દિલેલી આહે, म्हणजे त्याच्यामध्ये तिचं दुकान सुद्धा राहू शकतं, ती सुद्धा फिरू शकते आणि एक मोबाईल दुकान तिचं आपण तिला करून दिलेलं आहे, जे एका बटणावरती चालतं फक्त, ज्याला खूप मेहनत लागत नाही. आधी ती अशी फिरवायची, सायकल चालवायची, त्याच्यामुळे तिला फार लेंथ जाता यायचं नाही. आता ती झूम 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 सगळीकडे जाऊ शकते. નિરક્ષરતા એ શરાપ ફક્ત ગામોમાં જ નહીં પરંતુ આ શહેરોમાં પણ છે. અનેક ઝૂંપડપટ્ટીઓના બાળકો આજે પણ શિક્ષણથી અનેક ગામ દૂર છે. તેમને સાક્ષર કરવા માટે એક અનોખી શાળાની શરૂઆત કરવામાં આવી છે. જોઈએ કેવી છે આ સ્કૂલ. સવારે 9 થી સાંજના 7 સુધી અનેક બાળકો અહીંયા હસે છે, રમે છે અને સીધી સરળ પદ્ધતિથી ગણિત અને ભાષાનો કરે છે અભ્યાસ. આ અનોખી શાળાની શરૂઆત બીના શેઠ લશ્કરીએ કરી હતી. અગાઉ તે ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને શીખવતી હતી, પરંતુ તેને જગ્યાનો અભાવ હતો અને તેમાંથી જન્મ થયો ડોર ટુ સ્ટેપ નામની અનોખી શાળા.
म्हणजे मुलाला शिकवायला लागतात की तुम्ही वर्गामध्ये आलेले आहे, आता तुम्हाला बसायचं आहे, चांगलं बोलायचं आहे, म्हणजे काय वाईट शिव्या द्यायची नाही आहे, असं अशी प्रकारची मी भरपूर काम आम्ही देतो करतात आणि नंतर एक शिक्षणाची सुरुवात करतो. तर तशी प्रकाराची आत्ता आमच्याकडे 5 बस आहे बॉम्बेमध्ये आणि पुण्यामध्ये बी 5 बस आहे. तर उच्चारलं कसं जातो आणि मग तो अक्षर लिहिला कसं जातो ते आम्ही हे करून दाखवतो. मग मुलांना एक प्रकारचं थोडं मोटिवेट करतो की तुम्ही सोचो की तुम्ही विचार करा त्याच्यावरती की आता आपण येतोवरून तुम्ही कुठले शब्द ऐकू शकतो. मग ती लोक असं विचार करतात, मग मुलं पटापट आपले ते डोर टू स्टेप माटे हालमा 5 बस मुंबईनी फॅशन स्ट्रीट, क्रॉफर्ड मार्केट, वाडी बंजर, रे रोड અને પશ્ચિમ ઉપનગરીમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, બોરીવલી જેવી અનેક જગ્યાએ બાળકો શિક્ષણ માટે તૈયાર છે. અત્યાર સુધી 2,35,000 બાળકોએ અહીંયા શિક્ષણ લીધું છે. બસ મે આતે તો બહુ અચ્છા લગતા હે ઓર સબ બચ્ચે લોગો કે સાથ ગાના ગાતે હે તભી બહુ અચ્છા લગતા હે. બસ મે બહુ બચ્ચે લોગો કે સાથ અચ્છે સે ખેલતે ફિરતે એબીસીડી પઢતે હે. એબીસીડી પઢતા હું. જ્ઞાનની ગંગા અનેક ગરીબોના બાળકો માટે ડોર ટુ સ્ટેપ નામથી ખોલી છે. પ્રત્યેક બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આવી શાળા એટલે આશાનું નવું કિરણ. સુસ્મિતા ભગાણે, ઝી મીડિયા, મુંબઈ. મુંબઈ સેન્ટ્રલમાં અત્યાર બસ આટલું જ, પરંતુ સોમવારથી શનિવાર રોજ રાત્રે 11 વાગે મુંબઈના સમાચારો માત્ર ઝી 24 કલાક પર. નમસ્કાર.